सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर एम लखे छे अने सद्गुरु मुक्तानंद स्वामी उत्तम राजा ने एम कथा संभळावे छे के धर्मदेव भक्ति माता घनश्याम महाराज राम प्रतापजी अयोध्या में रहेवा आव्या छे खूब सुंदर रीते त्या अयोध्यानी अंदर महाराज धीरे धीरे मोटा थाय छे इच्छारामजी एमनो जन्म थयो छे अने अयोध्या ने विषे महाराज चरित्रो करी रह्या छे एवी वात साथे साथे महाराजनी बधी स्वाभाविक रुचि महाराज ज्यारे रिसाता त्यारे मामा ने मामी ने त्यां जता रहेता धर्मदेव भक्ति माता ज्यारे रोता त्यारे लेवा जाता आवो महाराज ने जो भक्ति में कोई अंतराय करे तो रीस चढ़ती एवो महाराजनो स्वभाव एवा बधा अलग अलग महाराजनी रुचि ए गई काल स्वामीए कीधी આગળ પૂર પહેલું તરંગ 47 શ્રી હરિ કુ ઘર મે રખ નહિત બેઠા એ પીછે નિશાલ વૈશાખ સુધી 12 તિથિ બુદ્ધિવંત જાની વિશાલ લક્ષ્મી નારાયણ દેવ કે પ્રથમ લગાએ પાય સરસ્વતી ગણપતિ તાહીકુ પૂજાએ પ્રેમ અતિલાય સરસ્વતી ગણપતિ તાહીકુ પૂજાએ પ્રેમ અતિલાય સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે હે રાજન શ્રીહરિને વિશાળ બુદ્ધિમાન સમજીને તેમને ઘરમાં રાખવા માટે વૈશાખ સુધી 12 દિવસ ભણવા માટે નિશાળે બેસાડ્યા અતિશય પ્રેમથી પહેલાં લક્ષ્મીનારાયણ દેવને પગે લગાડ્યા અને પછી સરસ્વતી તથા ગણપતિની પ્રેમથી પૂજા કરાવી હવે મહારાજનો વિદ્યાભ્યાસ શરૂ કરવાનો છે ધર્મદેવે ઘનશ્યામ મહારાજને વિદ્યાભ્યાસ માટે અક્ષરો તો પોતે લખતા વાંચતા શીખવાડ્યા છે પરંતુ ધર્મદેવને હવે વિશેષ વિદ્યા પોતાના ઘનશ્યામને ભણાવવી છે માટે ઘનશ્યામ મહારાજને સમજાવે છે હે પુત્ર વિદ્યા બનવી વિચારી વિદ્યા બન્યાથી સુખ થાય ભારી પશુ મનુષ્યો વચ ભેદ એ છે
વિદ્યા બલી માનસ તે ભણે છે, ભણે ગણે પંડિત તે ગણાય, ભલે નહીં તે જન મૂર્ખ થાય, બાળાપણે જે ન ભણે જ જઈને જરૂર પસ્તાય જુવાન થઈને. હે ઘનશ્યામ, તમારે વિદ્યા હવે ભણવાનો સમય થઈ ગયો છે, તમે વિદ્યા અભ્યાસ કરો. મનુષ્યો અને પશુ વચ્ચે એ જ ભેદ છે. ધર્મદેવ પોતાના પુત્રને સમજાવે છે વિદ્યા અભ્યાસ કરવા માટે. આજે તો લગભગ બાળકોને ઓછું સમજાવવું પડતું હોય છે વિદ્યા અભ્યાસ માટે. આજનો યુગ એવો છે કે બાળકો પોતાની જાતે જ અભ્યાસ કરવાની અંદર વિશેષ એને ઈચ્છા હોય છે, આગળ વધતા હોય છે. પરંતુ હજુ પણ દેશની અંદર અને દેશમાંથી અહીં આગળ આવેલા કુટુંબ પરિવારો ઘણી વખત જે નાની નાની જોબ કરતા હોય એના દીકરા દીકરીઓને ભણવાની અંદર પ્રોત્સાહન જો આપવામાં ન આવે તો એ અભ્યાસ નથી કરી શકતા. અમેરિકામાં પણ નથી કરતા, દેશમાં પણ નથી કરતા. એનું પરિણામ આગળ જઈને બહુ એને ભોગવવું પડે છે. ધર્મદેવ ઘનશ્યામને સમજાવે છે, ઘનશ્યામ ભણે ગણે તે પંડિત ગણાય, અને જે ના ભણે ને દીકરા એ તો મૂર્ખ ગણાય. બાળપણની અંદર જે ભણે એ જુવાન થઈને પસ્તાય નહીં, અને બાળપણમાં ભણ્યો ન હોય, નાટા લીધા હોય, એ જુવાન થઈને બહુ પસ્તાય. તમે આજે ગામડાઓમાં જાઓ ને તો એ તમારે આખા ગામડાના ગામડા ભરેલા છે અભણોથી. જુવાનિયા બધા આંટા જ મારતા હોય, કારણ કે ભણ્યા જ નથી. કોલેજ જવાનું હોય તો કોલેજ જાય નહીં, બાઇક લઈને બહાર ફરીને પાછા આવે, બાપાને લાગે ભણવા ગયા હતા, અને રખડીને પાછા આવ્યા હોય, પછી આંટા જ લે, આવું થઈ ગયું છે. માટે ધર્મદેવ પોતાના પુત્રને સારો ઉપદેશ આપે છે. જે પુત્રને તાત નહીં ભણાવે, બાળાપણે લાડ ગણા લડાવે, તે પુત્રનો શત્રુ પિતા ગણાય, જુવાન થાતા સુતને જણાય. જે બાપ પોતાના પુત્રને ના ભણાવે એનો દુશ્મન ગણાય. એ છોકરો પછી મોટો થાય ને ત્યારે એને જણાય કે મારા બાપાએ મને લાડ તો બહુ લડાવ્યા. ઘણા મા બાપ એવા હોય કે છોકરાઓના અભ્યાસ પાછળ ધ્યાન આપે નહીં, બીજા બધા મોજ શોખ કરાવવા, ફરવા, રખડવા લઈ જવા, ન્યા લઈ જાય, ફરવા માટે પૈસા દે, બહુ લાડે કોડે મોટા કરે, પણ એના અભ્યાસ માટે જો ધ્યાન ન આપે તો એ મા બાપને પસ્તાવવું પડે, ને છોકરાને પણ મોટા થઈને એમ થાય કે મારા મા બાપે મારી ઉપર ધ્યાન ન આપ્યું. માટે ગૃહસ્થ આશ્રમમાં રહેલા તમામ ગૃહસ્થ આશ્રમી ભક્તો આ બાબતમાં સાવધાન રહે કે તમે તમારા બાળકોને અભ્યાસ કરાવો, તમે તમારા બાળકોની પાછળ થોડો ટાઈમ આપો, એને સત્સંગનું શીખવાડો છો, એની સાથે એ સ્કૂલમાં શું ભણ્યા એ પણ જાણો, એનું કંઈક લેસન હોય એને પણ જોવો. તમે જો ભણેલા હો તો થોડું ઘણું વાંચી અને એને સાથે બેસાડી અને એના અભ્યાસમાં એને મદદ કરો તો એને વિદ્યા ભણવામાં બહુ ઉત્સાહ આવશે. ધર્મદેવ ઘનશ્યામ મહારાજને વિદ્યાનો મહિમા સમજાવે છે. આંખો વિનાનો જન હોય જેવો, પાંખો વિનાનો વળી પંખી કેવો, પાણી વિના કેવું સર પ્રમાણો, વિદ્યા વિનાનો જન એમ જાનો. આંખો વિનાનો જેમ આંધળો હોય, પાંખ વિનાનું જેમ પંખી હોય, પાણી વિનાનું જેમ સરોવર હોય, એમ વિદ્યા વિનાનો વ્યક્તિ એવો જ દેખાય. માટે હે પુત્ર, તમે વિદ્યાને ભણજો, કારણ કે વિદ્યા એવી છે. ન ચોર ચોરે નૃપતિ ન લૂંટે, ન ભાગ ભાઈ ખર્ચ્યું ન ખૂટે, ન ભાર લાગે ન પડે જ ખોટું, છે સત્ય વિદ્યા ધન સૌથી મોટું. વિદ્યારૂપી ધન એવું છે, ચોર ચોરવા આવે તો ચોરી ના શકે. કોઈ પાસે કોઈ વિદ્યા હોય, કોઈ ચોર ચોરી કરવા આવે તો ચોરાય નહીં, કોઈ રાજા એને લૂંટી ના શકે. કોઈ દિવસ ભાઈ પણ એમાં ભાગ પડાવવા વિદ્યામાં ના આવે. તમારી જમીન હોય તો ભાગ પડાવે, મિલકત હોય એમાં ભાગ પડાવે, રૂપિયા બાપાના હોય એમાં ભાઈ ભાગ પડાવે. પણ તમે ડૉક્ટર થયા હોય, એક ભાઈ ડૉક્ટર થયો ને એક ખેડૂત થયો, તો ભાગ પાડવાના થાય તો કદાચ બાપની જમીન હોય એમાં બે ભાગ કરે. પણ ખેડૂત હોય એવું કે ડૉક્ટરને કે તારું અડધું ડૉક્ટરી સર્ટિફિકેટ મને દઈ દે, એવું કહેવાય? વિદ્યા છે એ તો જે મહેનત કરે એની છે. માટે હે પુત્ર,
અને પાછો વિદ્યા કેવી છે, ન ભાર લાગે ન પડે જ ખોટું, પાછું એનું કોઈ વજન નથી, ક્યાંય ઉચકી ઉચકીને ફરવી પડે એવું છે કે વિદ્યા હોય તો બહુ ઉચકવું પડે, બહુ વજન થઈ જાય, મોટું ટન બંધી એવું છે, એવું નથી. માટે વિદ્યાને તમે સાચું માનીને વિદ્યાને મેળવજો. વિદ્યા છે તો કલ્પ વૃક્ષ સમાન છે, આવો ધર્મદેવ પોતાના પુત્રને ઉપદેશ આપે છે ઘનશ્યામને. ઘનશ્યામ તું ભણીશ ને? હા પિતાજી. તમારી ભણાવવાની ઈચ્છા છે, હું અક્ષરો શીખ્યો છું અને આગળ પણ મારે અભ્યાસ કરવો છે, કારણ કે તમારી ઈચ્છા છે એટલે હું સારી રીતે અભ્યાસ કરીશ. પછી ધર્મદેવે લક્ષ્મીનારાયણ દેવને સૌથી પહેલાં પગે લગાડે, ત્યાર પછી સરસ્વતી અને ગણપતિની પ્રેમથી પૂજા કરી, કારણ કે ગણપતિ વિઘ્ન વિનાયક દેવ છે, વિદ્યા અભ્યાસમાં વિઘ્ન ન આવે એના માટે વિઘ્ન વિનાયક દેવની પૂજા કરી છે. સરસ્વતી એ વિદ્યાની દેવી છે માટે એમની પણ પૂજા કરી છે. આપણા બાળકોને જ્યારે અભ્યાસ કરાવવાની શરૂઆત હોય, એના જીવનનું પ્રથમ જ્યારે એને તમે અહીં જે પ્રથમ કેજી કહેતા હો, જુનિયર કેજી કહેતા હો, અહીં આગળ શું કહે છે મને ખબર નથી, પણ એ જે સિસ્ટમ, એ સૌ પ્રથમ એને તમે બાલમંદિરમાં મૂકો છો, જે સૌ પ્રથમ તમે એને જ્યારે અક્ષર શીખવાડવા માટે સ્કૂલમાં મૂકો છો, એની નાના છોકરાઓની સ્કૂલમાં મૂકો છો, ત્યારે સૌ પ્રથમ શું કરાવવું જોઈએ, ગૃહસ્થ આશ્રમના હરિભક્તોને શીખવે છે. તમે તમારા દીકરા દીકરીઓને જન્મ થયા પછી જ્યારે અભ્યાસ કરવા માટે પ્રથમ મોકલો, અત્યારે ઘણાએ મોકલી દીધા હશે, આવે શું કરવું, પણ આવે જ એને કરવાનું હોય એ ચેતજો કે એને સૌ પ્રથમ ભગવાનની પૂજા કરાવી, સરસ્વતી અને ગણપતિ દેવની પૂજા કરાવી. ભણાવનારા વિદ્યાગુરુ બૃહસ્પતિના જેવા ગુણવાન હતા. હૃદય રામ નામે તે વિપ્ર અયોધ્યાપુરીમાં રહેતા હતા. વિપ્ર હૃદય રામ કરીને એક બ્રાહ્મણ છે અયોધ્યાપુરીના, બૃહસ્પતિ જેવા વિદ્વાન હતા, બહુ પ્રકાંડ પંડિત હતા. એ ગુરુ વિદ્યાની બધી જ રીતોને જાણતા હતા, ઘણી બધી પ્રકારની વિદ્યાઓ એ જાણતા હતા, જ્યોતિષ જાણતા હતા, વેદાંત જાણતા હતા, આવા બધાય બધા જ ગ્રંથોનું એમને જ્ઞાન હતું. આંખ શાસ્ત્ર ગણિત શાસ્ત્ર પણ એ સારી રીતે જાણતા હતા. પરમ પવિત્ર અને ભગવત ભક્ત હતા. હવે આવા શિક્ષક તો મળવા દુર્લભ છે, એટલે એની વિશે આપણે ના કહેવાય કે આવા શિક્ષક ગોતજો. આ તો બ્રહ્મ વિદ્યા અને આલોકની વિદ્યા બનાવવાવાળા એ પહેલાં તો શિક્ષકો આવા હતા. પરમ પવિત્ર અને ભગવદ્ ભક્ત હતા હૃદયરામ. તેઓ શ્રીહરિને વિદ્યા શીખવવા લાગ્યા, ભગવાનને વિદ્યા શીખવવા લાગ્યા, તમામને વિદ્યાનું દાન કરવાવાળા વિદ્યાપતિને હૃદયરામ વિદ્યા શીખવે છે. પહેલાં તેમને જેટલા આંક કહેવાય છે એ બધા શ્રીહરિને શીખવાડ્યા. સૌથી પહેલું ગણિત શીખવાડ્યું. ભારતમાં ગણિત પહેલા નંબરે છે, એટલે ગણિત સૌથી પ્રથમ શીખ્યું, આંક સૌથી પહેલા શીખવ્યા. પ્રથમ જે તે આંક હી જે હા, શ્રી હરિ કો શીખાયે તે હા, શ્રી હરિ મે તે હી સ્નેહ રહે, ઓ શ્રી હરિ મે તે હી સ્નેહ રહે, ઓ સ્નેહ કર વિદ્યા દિયે તેઉ, સ્નેહ કર વિદ્યા દિયે તેઉ, પ્રથમ જે તે આંક હી જે હા. સૌ પ્રથમ ભગવાન શ્રીહરિને હૃદયરામ આંકડા શીખવાડે છે. એ બધાએ શ્રીહરિને શીખવાડ્યા. હૃદયરામને શ્રી ઉપર, શ્રીહરિ ઉપર બહુ હેત હતું, બહુ હેત થાય. ઘનશ્યામ મહારાજને જોઈને કોને હેત ના થાય? એક તો હોશિયાર, એક વખત શીખવાડે અને તરત આવડી જાય એવા વિદ્યાર્થી ઉપર બધાય શિક્ષકને હેત થાય. અને આ ઢગલાનો ઢ હોય, એકની એક વાત હો વખત શીખવાડે તોય કે શું કીધું તું સાહેબ, હજુ મને કંઈ ખબર નથી તમે શું કીધું તું. સાહેબને માથું ચડે કે આ ક્યાંથી ભટકાયો આવો. પણ ઘનશ્યામ મારા તો હોશિયાર ને ચતુર છે, એક જ વાર શીખવાડે એક વારની અંદર તો શીખી જાય એવા હોશિયાર છે. એટલે હૃદયરામને પણ ભગવાન ઉપર બહુ હેત થાય છે, તેથી તેઓ હેતથી તેમને ભણાવતા હતા. જ્યારે શ્રીહરિને નિશાળે ભણવા બેસાડ્યા, ત્યારે તે પહેલે દિવસ પિતા ધર્મદેવે હોમ કરાવ્યો અને તેના હરખથી બ્રાહ્મણોને જમાડ્યા. દીકરા દીકરીઓને પ્રથમ દિવસે જ્યારે સ્કૂલમાં મૂકીએ ત્યારે આટલું કરવું, ભગવાનને જમાડવા, બ્રાહ્મણોને જમાડવા, સંતોને જમાડવા. રસોઈ દેવી એ હરિભગતે અહીં દીધી હતી, એનો નાનો દીકરો સૌ પ્રથમ જ્યારે એને ભણવા મૂક્યો,
આવીને કહી ગયો કે સ્વામી રસોઈ કરજો. મેં કીધું ભગત કેમ? મને કે કાલથી ભણવા માટે જવાનો છે ને દીકરો, એટલે તો એને આ શાસ્ત્રનું જ્ઞાન હશે એટલે એને એવી રીતે રસોઈ દીધી હશે. મને આ જ્યારે વાંચ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે જો આની આવા પર્વ ઉપર એ ભગતને ખ્યાલ હશે, એને કાંઈ ખુશાલી માની હશે કે આજથી દીકરો ભણવા જાય છે તો સંતોના મહારાજના આશીર્વાદ મળે, એટલા માટે એને રસોઈ દીધી હશે. પણ એ શાસ્ત્રીય છે કે જ્યારે પણ આવું કંઈક શુભ શરૂઆત હોય ત્યારે ભગવાન, સંતો, ભક્તો, બ્રાહ્મણો એને જમાડવા, વિવિધ પ્રકારના વાજિંત્ર વગડાવ્યા, વિપ્રોને અપાર દાન પણ દીધા, ગોળ, ધાના, શ્રીફળ તૈયાર કરીને અપાર લોકોમાં વહેંચ્યા. ખરેખર વિદ્યા કોઈને મળતી હોય ત્યારે બહુ રાજી થવું જોઈએ. વિદ્યાદાન એ તો કોઈના ચક્ષુ છે, આંખો છે. વિદ્યાદાન એ તો કોઈનો આધાર છે. કોઈને વિદ્યા મળી જાય ને, એક જ વ્યક્તિ પૈસાના વાંકે વિદ્યા ના મેળવી શકે એ વ્યક્તિની આખી જિંદગી રીબાવાની આવે, એને આખી જિંદગી ભીખ માગવી પડે. એ જ વ્યક્તિને કોક વિદ્યાનો, વિદ્યાદાન કરવાવાળાનો આધાર મળી જાય તો એ જ વ્યક્તિ એટલી મજબૂત બની જાય કે બીજા હજારોનો આધાર બને. જે નિરાધાર જેવો દેખાતો હોય એ હજારોનો આધાર બની શકે. આજે પૂજ્યપાદ ગુરુજી દ્વારા સ્થાપેલી ગુરુકુલ સંસ્થા દ્વારા આ જ કાર્ય થાય છે ને. કેટલાય છોકરાઓ એવા હશે કે જે છોકરાઓને જો એ દિવસે ગુરુકુલ સંસ્થાનો આધાર ન મળ્યો હોય તો એના જીવનમાં વિદ્યા ન મળી હોત, એને જો વિદ્યા ન મળી હોત તો આજે એ લોકો સારી સારી પોસ્ટો ઉપર, કોઈક એન્જિનિયર છે, કોઈ ડૉક્ટર છે, કોઈ સારા સારા બીજી પોસ્ટો ઉપર છે, તો એને એનું જીવન એવું ન હોત. એનું જીવન ક્યાંક ખેતરની અંદર ખેતી કરતા ખેડૂની જેમ, એક પછાત વ્યક્તિની જેમ પસાર થતું હોત, એના જીવન આખા બની ગયા એક જ કારણ, એને વિદ્યા મળી, સાથે એને સત્સંગના સંસ્કાર મળ્યા, એના કારણે આવું થયું. માટે દરેક ગૃહસ્થ આશ્રમના ભક્તો પોતાના પુત્ર અને પુત્રીને ભણાવવાની અંદર અતિશયને પ્રોત્સાહન આપો, અતિશયને હિંમત આપો. એને અઘરો વિષય હોય તો પણ તમે એને બળ આપો. કદાચ એક વખત ફેલ થાય તો પણ એને પ્રોત્સાહન આપીને ફરી ચડાવો. વિદ્યાવાળો વ્યક્તિ છે એની સાથે એને સંસ્કાર ચોક્કસ આપજો. પણ વિદ્યાની અંદર પણ એટલું ને એટલું ધ્યાન ભગવાનનો ભક્ત પોતાના દીકરા દીકરીઓ પાછળ આપે. નાખીને ગોળ, ધાનાને શ્રીફળ તૈયાર કરીને અપાર લોકોને વહેંચ્યા. કેસર નાખીને ઘસાવેલા ચંદનથી પ્રેમપૂર્વક અધ્યાપક ગુરુની પૂજા કરી. સુંદર ફૂલહાર લાવીને પહેરાવ્યા. પછી આંખ ભણવા બનાવવાનું શરૂ કર્યું. થોડા દિવસોમાં જેટલા આંખ ભણવાના હોય છે એ બધાએ ભણી લીધા. ભગવાનને શું વાર, ફટ ફટ બોલવા લાગ્યા. ઘનશ્યામ લીલામૃત સાગરમાં તો લખ્યું છે 17 દિવસમાં તો મહારાજ બધી વિદ્યા ભણી લીધી. 17 દિવસમાં કોઈ ગ્રંથ બાકી નહીં, પૃથ્વી પરનો કોઈ ગ્રંથ બાકી નહીં, પૃથ્વી પરની કોઈ વિદ્યા બાકી નહીં, આ લોકની પરલોકની બધી 17 દિવસમાં ભણી ગયા. હવે એને 17 દિવસ શું, 17 સેકન્ડે વધારે છે એના માટે. બધું સિદ્ધ જ હોય, શીખવાનું હોય નહીં. પણ આ એક લીલા ચરિત્ર છે. હૃદય રામ જેવા એક પવિત્ર ભૂદેવ, એ પણ ભાગ્યશાળી છે કે અયોધ્યામાં એ કેટલાય વિદ્યાર્થીઓને ભણાવ્યા હશે, પણ જેના વિદ્યાર્થી ઘનશ્યામ મહારાજ સ્વયં થાય એ હૃદય રામ તો કેવા હોય, કે મહારાજના વિદ્યાર્થી થયા, મહારાજે એનું વાત્સલ્ય અનુભવ્યું એવા હૃદય રામ બહુ ભાગ્યશાળી કહેવાય, કે જેને આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણને જ્યારે આવી લીલા બતાવવી છે ભગવાનના ભક્તોને, ત્યારે એવી લીલા કરવાની અંદર એ સહભાગી થયા. થોડા જ દિવસોમાં જેટલા આંખ ભણવાના ભણી લીધા. શ્રીહરિને જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન પણ હોવું, શ્રીહરિને જ્યોતિષ શાસ્ત્રનું જે જ્ઞાન હોવું જોઈએ તે બધું ભણાવીને એમાં પણ નિપુણ કર્યા. જ્યોતિષ શાસ્ત્ર પણ ભણાવ્યું. જ્યોતિષ જેતની વિદ્યા તામે પઢાય નિપુણ કરાય મે તાબીન જો શુભ વિદ્યા જીતની, તાબીન જો શુભ વિદ્યા જીતની, પઢાઈ કે નિપુણ કરે તીતની, પઢાઈ કે નિપુણ કરે તીતની, ભૂગોળ ખગોળ કી રચના જીમી, શીખલીએ થોરે દિન મેં તિમી, આત્મવિદ્યા બ્રહ્મ વિદ્યા તાકે, આત્મવિદ્યા બ્રહ્મ વિદ્યા તાકે, જ્ઞાન શીખે થોરે દિન મેં વાકે,
જ્ઞાન શીખે થોરે દિન મેવા કે ભૂગોલ ખગોલ કી રચના જીમી. જે બ્રાહ્મણ હોય ને એને જ્યોતિષ, ખગોળ ભૂગોળ, વેદાંત આ બધાનું જ્ઞાન હોવું જરૂરી છે. માટે હૃદય રામે ઘનશ્યામ મહારાજને જ્યોતિષ શાસ્ત્રની અંદર નિપુણ કરી દીધા. જ્યોતિષ શાસ્ત્ર ખૂબ સારું મહારાજ જાણતા. એ સિવાયની જેટલી બીજી શુભ વિદ્યાઓ છે બધી બનાવીને એમાં પણ એમને નિપુણ કર્યા. ખગોળ અને ભૂગોળની જેટલી રચના છે તે બધીને પણ થોડા દિવસોમાં ભણી લીધી. બાળ પ્રભુ આત્મવિદ્યા અને બ્રહ્મવિદ્યાનું જ્ઞાન પણ થોડા દિવસોમાં શીખી ગયા. અધ્યાપક હૃદય રામે જ્યારે બાલ સ્વરૂપ શ્રીહરિમાં અતિશય સામર્થ્ય દેખ્યું ત્યારે તેને શ્રીહરિ સૌના કારણ રૂપે દેખાયા. જે વિદ્યાઓ ભણતા, એક જ્યોતિષ શાસ્ત્રને ભણવું હોય, એક વેદાંતને ભણવું હોય, એક વ્યાકરણને ભણવું હોય, તો એક ન્યાયશાસ્ત્રને ભણવું હોય તો વર્ષો વીતી જાય એક શાસ્ત્રને અભ્યાસ કરતા. ઘનશ્યામ મહારાજે થોડા દિવસોમાં, વર્ષોમાં નહીં થોડા દિવસોમાં તમામ શાસ્ત્રોને શીખી લીધા. હૃદય રામને જ્યારે આ જોવે છે, કોઈ પણ સજ્જન વ્યક્તિને, મુમુક્ષુ વ્યક્તિને હંમેશા જ્યારે ભગવાન અથવા ભગવાનના મોટા પુરુષ મળે છે ત્યારે એનું ખેંચાણ થાય છે. હૃદય રામ મુમુક્ષુ છે, હૃદય રામ પૂર્વના કોઈ ભગવાનના ભક્ત છે, એના કારણે અધ્યાપક હોવા છતાં પણ ઘનશ્યામ મહારાજ તરફ તુચ્છ બુદ્ધિ નથી પણ ઘનશ્યામ મહારાજ તરફ દિવ્ય દ્રષ્ટિ છે. હૃદય રામને એમ લાગે છે આ બાલ સ્વરૂપ શ્રીહરિ છે, એનું સામર્થ્ય જોઈને એવું લાગ્યું આ તો સર્વના કારણ લાગે છે, આ તો પરબ્રહ્મ લાગે છે. તેથી એને મનમાં થયું આ કોઈ સામાન્ય પ્રાકૃત બાળક નથી. આવું તો દરેકને થાય ને, કોઈ પણ શિક્ષક બનાવતા હોય પણ કોઈ વિદ્યાર્થી આવો હોય તો એમ લાગે આ પ્રાકૃત નથી, આ પૂર્વના કોઈ બહુ મોટા છે. હૃદય રામે ભગવાન શ્રીહરિને ઓળખ્યા છે. પછી થોડા દિવસોમાં જેને વ્યાકરણ શાસ્ત્ર કહેવાય છે એને પણ શીખી લીધું. સંસ્કૃતની અંદર વ્યાકરણ શાસ્ત્ર આવે, એ વ્યાકરણ શાસ્ત્રને પણ શીખી લીધું. દયાળુ શ્રીહરિએ સરસ વાલ્મીકી રામાયણ અને બીજા કાવ્ય શાસ્ત્રો પણ જોઈ લીધા અને ભણી લીધા. એક એક લીટીમાં જ મહારાજ બધું ભણી લે છે. બોલો, વાલ્મીકી રામાયણ ભણી લીધું અને બીજા કાવ્ય શાસ્ત્રો પણ ભણી લીધા. આપણે આ બધું ભણવું હોય ને વાંચવું હોય તો વર્ષો જાય તો યાદ તો કાંઈ રહે નહીં. પાછું જ્યારે પાછું કહેવું હોય ત્યારે ફરી વાંચવું જ પડે. અને મહારાજે તો આ બધું વાંચી લીધું, સમજી લીધું, સારી રીતે એના અર્થોને જાણી લીધા. પુરાણ ગ્રંથ હી જીતને થોરે દિન મેં જોવું પડે સો પિતા સંગ્રહી પંડિત ભય અતિ સો તામે રહસ્ય જો વાર્તા તિતની સો મુખ કો સો તાકો નહી ગર્વ કબુ કો કો ન દેખ પરેવ. જેટલા પુરાણોના ગ્રંથો હતા એ બધા ઘેર બેઠા જ પોતાના પિતાજી ધર્મદેવ પાસે થોડા જ દિવસોમાં ભણી લીધા. પુરાણો હતા એ ધર્મદેવ પાસે શીખતા, કારણ કે ધર્મદેવને પણ બધાય શાસ્ત્રનું જ્ઞાન હતું જ. હૃદય રામ પાસે ધર્મદેવે ઘનશ્યામ મહારાજને ભણવા મૂક્યા એ તો આ લોકની એક પદ્ધતિ પ્રમાણે એમની પાસે મૂક્યા છે, પણ ધર્મદેવ પણ તમામ શાસ્ત્રોના જાણકાર હતા. એટલે ધર્મદેવ પાસે ઘનશ્યામ મહારાજ પુરાણો ભણતા, કેટલો અભ્યાસ કરતા હશે, મહારાજની દિનચર્યામાં આગળ આવશે, ક્યારે અભ્યાસ કરતા હશે, ક્યારે વાંચતા હશે, ક્યારે ગોખતા હશે. આ વિદ્યાર્થીઓને શીખવાડે છે કે સદાય સ્ફૂર્તિવાળો હોય અને સદાને માટે ઉત્સાહવાળો હોય એ વિદ્યાર્થી કાંઈ અભ્યાસ કરી શકે. થોડુંક કાંઈ કરે ને થાકી જાય એ વિદ્યાર્થી ક્યારેય ભણી ના શકે. ઘનશ્યામ મહારાજ એક એક વસ્તુ શીખવામાં વિદ્યાર્થી હંમેશા ઉત્સાહી જોઈએ, કંઈક જાણવાની જિજ્ઞાસાવાળો જોઈએ, અને સદાયને માટે એ આનંદ વિભોર જોઈએ. કંઈ પણ એને મળે એટલે એને તરત લઈ શકવો જોઈએ, એવો જોઈએ વિદ્યાર્થી ભણવાની અંદર. અજરા અમરવત પ્રાગ્યો, અજરને અમર છું એવું માની વિદ્યાર્થી અભ્યાસ કરવો જોઈએ. જેટલા પુરાણોના ગ્રંથો હતા બધા ઘેર બેઠા પોતાના પિતાજી ધર્મદેવ પાસે થોડા દિવસમાં ભણી લીધા, પોતે સારા પંડિત થઈ ગયા, સારામાં સારા પંડિત થઈ ગયા. બોલો, છ સાત વર્ષની ઉંમરે તો મોટા પંડિત જેવા થઈ ગયા ઘનશ્યામ મહારાજ. હા, મોટા મોટા પંડિતો જોડે શાસ્ત્રાર્થ પણ કરતા ઘનશ્યામ
લીલામૃત સાગર જે ગ્રંથ છે ને એમાં આવે છે, રામ પ્રતાપજી લઈને જાય છે તો બુરાનપુર આદિ શહેરોમાં ઘનશ્યામ મહારાજ મોટા પંડિતોની વચ્ચે જઈ અને શાસ્ત્રાર્થ કરતા, અને શાસ્ત્રાર્થની અંદર વર્ષો જૂના પંડિતો હોય, કેટલા વર્ષોથી શાસ્ત્રોને જાણવાવાળા હોય એને પણ એના મતનું ખંડન કરી અને મહારાજ પોતાનો મત પ્રસ્થાપિત કરતા, આવું તો બાળપણની અંદર શ્રીજી મહારાજ સભાઓ જીતતા એવા પંડિત થઈ ગયા. એ ગ્રંથોમાં જે રહસ્યમય સિદ્ધાંતની વાતો આવતી તેને પોતે કંઠસ્થ કરી લેતા. શાસ્ત્રોમાં જે જે રહસ્યમય લાગે ને એને મહારાજ મોઢે કરી દેતા. કંઈક સારા શ્લોક આવે, કોઈ સારા ગદ્ય એવી વાતો આવે, એને મહારાજ મોઢે જ કરી લેતા, ગોખી જ દેતા. આપણને શીખવાડે છે, કાંઈક વચનામૃતની અંદર સારી વાત આવતી હોય, કાંઈક કોઈક ભક્ત ચિંતામણી કા હરિચરણ સાગરમાં કંઈક કડીઓ આવતી હોય, જે કડીઓ આપણને આપણા આત્માને મોક્ષ માર્ગે ચલાવવામાં મદદરૂપ થતી હોય, આપણને નિત્ય સજાગ રાખતી હોય એવી કડીઓ, એવા ગદ્ય એને કંઠસ્થ કરવા જોઈએ. કંઠસ્થ કેવી રીતે થાય? તેને લખીને રાખી મૂકો, વારે વારે વાંચ્યા કરો, એટલે કંઠસ્થ થઈ જાય, યાદ રહી જાય. હા, ઘણાની ફરિયાદ હોય છે અમને યાદ નથી રહેતું, ઉંમર થાય તો ન યાદ રહે, ઘણા વર્ષો થઈ જાય તો ન યાદ રહે. પણ હું એક વાત પણ કહું કે કોઈની સાથેનો કંઈ વ્યવહાર હોય અને 5-25 હજાર લેવાના બાકી હોય તો કોઈ દી ભૂલાય છે? 50 વર્ષ પહેલાં કોઈ ગાળ દીધી હોય એ કોઈ દી ભૂલાય છે? જો આપણી યાદશક્તિ છે જ નહીં તો એ બધું પણ આપણને યાદ ન રહેવું જોઈએ, પણ વ્યવહારનું બધું જ યાદ રહે છે. આધ્યાત્મનું યાદ નથી રહેતું, એની પાછળનું કારણ એ છે કે આપણે એના માટેની ટેવ આપણા આત્માને પડાવી નથી, એના માટેની ટેવ આપણી બુદ્ધિને પડાવી નથી, નહીં તો એ પણ યાદ રહે. જો વ્યવહાર યાદ રહેતો હોય તો એ કેમ યાદ ના રહે? લખી લખીને મોઢે કરે તો યાદ રહે, એકની એક કડી તમે 10 વખત લખો તો યાદ રહે. નાના બાળકને મોઢે કરવા માટે એકનું એક લખ્યા કરતો હોય છે, એમ આપણે કંઈક મોઢે કરવું હોય તો લખ્યા કરીએ તો યાદ રહે, વાંચ્યા કરો તો યાદ રહે. પોતે કંઠસ્થ કરી લેતા. મહારાજ આપણને શીખવાડે છે થોડું કંઠસ્થ પણ રાખવું જોઈએ. આપણને કીર્તનો આવડવા જોઈએ, 5-10 કીર્તનો કંઠસ્થ હોવા જોઈએ, 25-50 કડીઓ કંઠસ્થ હોવી જોઈએ. આપણને વચનામૃતની અંદર કઈ જગ્યાએ શું આવે છે એવા અમુક નંબરો કંઠસ્થ હોવા જોઈએ. એટલે એ બધું કામ ક્યારે લાગે છે? કે જ્યારે આપણા હાથ પગ આંખ ન ચાલતા હોય ત્યારે કંઠસ્થ કરેલું આપણા હૃદયની અંદર સતત વાગોળ્યા કરીએ, એનાથી આપણને ઘણી હિંમતને ઘણું બળ મળે. માટે શાસ્ત્રોના શબ્દો, શાસ્ત્રોની અંદર આવતી વાતો એને કંઠસ્થ કરવા માટેનો આપણને જેટલું જરૂરી હોય, આપણા ઉપયોગમાં આવતું હોય એટલું આપણી કેપેસિટી પ્રમાણે કંઠસ્થ કરવું જોઈએ. પરંતુ શ્રીહરિ આવું કંઠસ્થ આવડતું એ પાછા કોઈને ક્યારેય પણ દેખાડતા નહીં. શ્રીહરિમાં તેનો ગર્વ કોઈને ક્યારેય દેખાઈ પડતો નહીં. મોટામાં મોટી ઉપાધિ આ જીવની અંદર થોડું ઘણું કાંઈ જો આવડતું થાય ને તો મોટા મોટી ઉપાધિ એ કે એને કોઈને દેખાડવા માટેની બહુ જ ઈચ્છા થાય. 5 વસ્તુ જો કોઈક આવડી ગઈ સત્સંગની એટલે એને એમ જ થાય કે હું આનો પ્રભાવ કોઈની ઉપર પાડી દઉં. સદગુણોના રિએક્શનમાં, ઝેરમાં અહમ છે, અહમ. કંઈક સારું આપણને આવડતું થાય એટલે સારું છે એનો સંગ્રહ કરવાની જગ્યાએ એ સારું છે એને સાચવી રાખવાનું છે, એ ભગવાન અને મોટાનો રાજીપો આપણી ઉપર થયો છે એવું માનવાની જગ્યાએ એને આપણે પ્રદર્શિત કરવા માટેની વધારે ઈચ્છા ધરાવતા હોઈએ છીએ અને પ્રદર્શિત કરવા માટેના પ્રયત્ન પણ વધારે કરતા હોઈએ છીએ. જ્યારે ઘનશ્યામ મહારાજને કેટલું આવડતું, બધું મોઢે હતું, છતાં પણ કોઈને બતાવવાની ટેવ નહોતી. આપણને થોડું આવડતું થાય ને તો આપણને કોઈને બતાવવાની ટેવ પડી જાય. પૂજ્યપાદ ગુરુજી એક વખત વર્ષો પહેલાં એક કોઈ સત્સંગ સભા એક મોટા હોલમાં હતી અને ત્યારે કોઈ વચનામૃતના પ્રમાણ લઈને વાત કરતા હતા. એમાં ગુરુજી કોઈ વચનામૃતનું વાક્ય બોલ્યા એટલે પ્રથમનું ત્રીજું વચનામૃત હતું અને એના વિશે બોલ્યા કે ભગવાનના ભક્તને અખંડ વૃત્તિ રહેતી હોય તો પણ ભગવાને જે જે ચરિત્રો કર્યા હોય એને સંભાળી રાખવા, સંતો ભક્તોને સંભાળી રાખવા. આવું ગુરુજી બોલ્યા, પણ ગુરુજી વચનામૃત પ્રથમનું ત્રીજું એમ ન બોલ્યા, ફક્ત વચનામૃતમાં આમ આવે છે આવું બોલ્યા. એટલે સભાની અંદરથી એક ભાઈએ હાથ ઊંચો કરીને આમ આમ કરે, એક વખત કર્યો, 2 વખત કર્યો, 3 વખત કર્યો, 4 વખત કર્યો, આગળ આવીને કર્યો.
આખરે ગુરુજીને કહેવું પડ્યું એ ભાઈનું નામ દઈને કે જો ફલાના ભાઈને કેટલું જ્ઞાન છે, તરત મને કહે છે કે 3 નંબરનું વચનામૃત એમ. આવું જ્યારે કીધું ત્યારે ભાઈ હેઠા બેઠા. હવે એમને જ્ઞાન હતું એ સારું હતું કે 3 નંબરનું વચનામૃત છે, પરંતુ જો પૂછ્યું હોય કે કયું વચનામૃત છે, કોને ખબર છે, એમ આંગળી ઊંચી કરે તો બરાબર છે, પરંતુ પૂછ્યું પણ નથી. કદાચ એક વખત થઈ ગઈ તો વાંધો પણ નથી, ભલે એક વખત થઈ ગઈ, કારણ કે એમને જ્ઞાન હોય એટલે ઊંચી થઈ જાય આંગળી, સહજ વસ્તુ છે. 3 આંગળી ઊંચી કરી વાંધો નથી, પરંતુ વારે વારે એને ઊંચું કરીને સામે પ્રદર્શિત કરવું કે આની હામું જોવે, અને જ્યારે એમનું નામ દઈને એનું જ્યારે નિરૂપણ થયું ત્યારે ટાઢું થયું, આવી એ કયું વચનામૃત એમને ખોડવું પડે. એના માટે કયું વચનામૃત લાગવું પડે? તો પ્રથમનું 56મું વચનામૃત લાગવું પડે. મહારાજ કે પોતાના વિશે જે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય હોય એની અંદર જો અહમનો ભાગ ભળે તો જેમ 100નું 16 વલ્લું હોય, 15 વલ્લું થાય, 8 વલ્લું થાય, એ ભળે એવું એવું એના ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યના ઉપરથી તો બહુ શોભાડે, પણ અંદરથી કાંઈ એમાં બળ હોય નહીં. એ પ્રથમનું 56મું જો મોઢે હોય, એ પ્રથમના 56માનું જો અનુસંધાન હોય તો ઓલું ના લાગવું પડે. મારો કહેવાનો અર્થ એ છે, સદગુણો છે એના પૂંછડામાં ઝેર રહેલું છે. ઘનશ્યામ મહારાજ મનન તમને શીખવાડે છે, ગમે એટલું જ્ઞાન હોય, મધ્યનું 13મું વચનામૃત મહારાજ કે અમારા અંતઃકરણને વિશે તીવ્ર વૈરાગ્ય વર્તે છે, હું બ્રહ્મ છું એવું જ્ઞાન અમને વર્તે છે, મારે વિશે સદ્ધર્મ છે, પણ મને એકેયનો જેમ માથા ઉપર પથ્થર લીધો હોય ને કેડે વાંસળી બાંધી હોય એનો જેમ ભાર લાગે, એમ મને તીવ્ર વૈરાગ્યનો, સદ્ધર્મનો કે કોઈ પ્રકારના જ્ઞાનનો મને ભાર નથી લાગતો. આપણને મોટા મોટી તકલીફ એ છે, આપણે છે ને સત્વગુણીને થોડા ભગવાનના ભગત હોઈએ ને બરાબર, આપણને એનું વજન બહુ હોય, આપણને આપણો ભાર જ બહુ લાગે. હવે આપણને આપણો ભાર લાગે તો ભગવાનનો મોટાનો ભાર કેદી લાગે? આ જીવને તો બધી બાજુ તકલીફ છે, હાચવીએ નહીં તો બહુ ભાર લાગેલો. આપણી પાસે થોડી ઘણી કંઈક સમજણ હોય, કંઈક છોડવાની, કંઈક થોડો વૈરાગ્ય હોય, આપણે આમ આપણે આમ છોડી શકતા હોય, કંઈ ત્યાગ કરી શકતા હોય, કંઈક આપણે ભક્તિ કરી શકતા હોય, કંઈક આપણે 2-4 કલાક આમ મહારાજની મૂર્તિને ધારીને બેસી શકતા હોય, આ બધાનું આપણને વજન બહુ લાગે. આપણે જ્યાં ફરીએ ત્યાં બધું હારે લઈને ફરીએ, 5 શબ્દ કંઈક આપણે હારા બોલી શકતા હોય, કંઈક હારા લખી શકતા હોય, કંઈક આપણને વગાડવાનું ભગવાને સારું આપ્યું હોય, કંઈક જે કઈ સદગુણો ભગવાને આપ્યા છે કે મોટા પુરુષોની કૃપાથી છે, એનું આપણને વજન એટલું લાગે કે આપણે જ્યાં જઈએ ત્યાં આપણી આજુબાજુમાં જાણે આપણને આમ બધી બાજુથી એ બધા આમ પ્રેશર કરતા હોય ને એવું લાગે, એવો જે ભાર છે ઘનશ્યામ મહારાજ કહે છે એવો ભાર ન રાખશો. આપણે વિશે જે કાંઈ છે, એક કડી જે સુકાનંદ સ્વામીના આખ્યાનની છે ને એને યાદ રાખવા જેવી છે. ગુણ આવ્યા હોય આપનામાં તોય તે પારકા છે ઘરેના, મોટાના આપેલા ગુણ તે છે તેનાથી આપનું શોભે છે, મોટાના આપેલા ગુણ તે છે તેનાથી આપનું શોભે છે. જે કાંઈ આપણે વિશે ધર્મ છે, જે કાંઈ ભક્તિ છે, જે કાંઈ આવડત છે એ મહારાજની અને મોટાની આપેલી છે, એને આપણને નિમિત્ત બનાવવા છે એટલે નિમિત્ત બનાવે છે. આપણા કલ્યાણને અર્થે એને આપણી પાસે એ સાધન કરાવવું છે, માટે એ જ બળ આપીને આપણી પાસે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યરૂપી સાધન કરાવે છે. પણ ભૂલથી પણ મુમુક્ષુએ ક્યારેય એનું વજન ન રાખવું જોઈએ. વજન તો એક મહારાજનું, વજન તો એક મોટા પુરુષનું, વજન તો એક સંતો ભક્તોના સદગુણોનું રાખવું જોઈએ. આપણા સદગુણોનું વજન જે આપણી ઉપર છે એ આપણને 16 વલ્લા સોનામાંથી 15 વલ્લા, 8 વલ્લા, 4 વલ્લા, 2 વલ્લા, 1 વલ્લા ને કદાચ પિત્તળ પણ કરી નાખે. કારણ કે મહારાજ પ્રથમના 56મામાં કહે છે કે ધર્મ વૈરાગ્ય અને જ્ઞાને જ્ઞાનની અંદર ભળેલો અહમ એ તો દેહાત્મ બુદ્ધિને જ દ્રઢ કરાવે. એવી રીતની કરેલી ભક્તિ છે દેહાત્મ ભાવને જ દ્રઢ કરાવે. એની ભક્તિને વશ ભગવાન વર્તતા હોય છતાં પણ મહારાજ
એ અહંકારને માન્ય ગણતા નથી. ભગવાન વશ વર્તે એવી ભક્તિ આપણી હોય, ભગવાન આપણે કહીએ એમ પ્રગટ થતા હોય ને કરતા હોય તોય નથી રાખવાનું, તો કદાચ આપણે બે પાંચ સત્સંગમાં વાતો સાંભળી કરી, બે પાંચ વાતો આપણે કોઈને કરી અને કોઈ આપણને સારા કીધા, કાંઈક આપણે સત્સંગને અર્થે કર્યું ને આપણે સારા દેખાયા કે સારું કંઈક આપણને કીધું, એમાં શું આપણે મોટપ લઈ લેવાની, શું એનું વજન રાખી લેવાનું, શું એનો ભાર રાખવાનો. હળવા ફૂલ, બાળક હળવું ફૂલ જેમ હોય, બાળકનું જેવું અંતઃકરણ હોય એવું જ્યારે આપણું રહે ત્યારે ઘનશ્યામ મહારાજ સાથે આપણે બને. ઘનશ્યામ મહારાજ પોતાના જીવનથી આ શીખવાડે છે. શ્રીહરિ કોઈ મતને માનનારા હોય તેને સિદ્ધાંતના પ્રશ્ન પૂછતા, જેનો જે મત હોય ને એને એના સિદ્ધાંતનો મહારાજ પ્રશ્ન પૂછે, પણ એનો કોઈ પ્રકારે યથાર્થ પ્રત્યુત્તર કરી શકતા નહીં, ઓલો એનો જવાબ જ ના આપી શકે. એના મતનો પ્રશ્ન પૂછે તો પણ ઓલો જવાબ ના આપી શકે. આવા તો વિચક્ષણ. રોજ સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને સરયુ નદીમાં સ્નાન કરવા જતા, સવારમાં ઉઠી સરયુ નદીએ પહોંચી જાય, સ્નાન કરી પાછા ઘેર આવતા, ત્યાર પછી શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરતા, પછી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરે, ધૂપ દીપ ફૂડ ફળ મૂળ આદિ ઉપચારોથી વિશેષ રૂપમાં પૂજા કરતા, તે પછી સ્તોત્રનો પાઠ કરતા. શ્રીકૃષ્ણ ભગવાનમાં હેત ગણું હતું. ભગવાનની સવારમાં પૂજા કરે, ફળ ફૂલ બધું ધરાવે, ભગવાનમાં બહુ હેત હતું, બહુ હેત હતું. ઘનશ્યામ મહારાજનું જીવન આપણને શીખવાડે છે ભગવાનમાં હેત કરવું. નિવેદ કરી પીછે અન્ન જે હા, અતિ પ્રસન્ન હોય જેવત તે હા, નિવેદ વિનન જેવત કાઓ, નિવેદ વિનન જેવત કાઓ, જો જો વસ્તુ આવત તાઉ, જો જો વસ્તુ આવત તાઉ, ફળ ફૂલ કંદ મૂલ હિમેવા, મીઠાઈ ચવે ને અનંત હિ એવા, દધી દૂધ નવનીત હિ નીરા, દધી દૂધ નવનીત હિ નીરા, હરિ અર્પે વિન ગ્રહે ન ધીરા, હરિ અર્પે વિન ગ્રહે ન ધીરા. હવે આપણને શીખવાડે છે ઘનશ્યામ મહારાજ, નૈવેદ્યમાં જે અન્ન અર્પણ કર્યું હોય પછીથી તેને પ્રસન્ન મનથી જમી લેતા, ભગવાનને ધરાવેલું જે હોય એને પછી પૂજા કર્યા પછી જમતા, ટૂંકમાં આપણી નિત્ય પૂજા હોવી જોઈએ. નિત્ય પૂજા પેટી સત્સંગીના દરેક સભ્યોની ઘરમાં અલગ અલગ હોવી જોઈએ. પુરુષની, સ્ત્રીઓની, નાના બાળકોની, બધાની પૂજા સેપરેટ હોવી જોઈએ. સવારમાં ઉઠે એટલે સૌથી પહેલાં નાહી ધોઈને પૂજા, અને પૂજા કર્યા પછી જ ભગવાનને ધરાવી અને પછી નાસ્તો કરવો જોઈએ. ભગવાનને અર્પણ કર્યા સિવાયનું કાંઈ પણ જમતા નહીં. ધીર આવા શ્રીહરિની પાસે જે વસ્તુ આવતી, જેમ કે ફળ ફૂલ કંદ મૂળ મેવા મીઠાઈ ચવાનાની અનેક ચીજો, દૂધ દહીં માખણ, અરે પાણી પણ ભગવાનને અર્પણ કર્યા વિના વાપરતા નહીં. ઘનશ્યામ મહારાજને આપણા જીવનને થોડું હરખાવું, આ તો ભગવાન છે, એને કાંઈ આ બધું કરવાની જરૂર નથી. પણ મને તમને શીખવાડવા માટે કરે છે કે ભગવાનને ધરાવ્યા વિનાનું કાંઈ આપણા ઉપયોગમાં ના આવવું જોઈએ. ભગવાનને ધરાવ્યા વિનાનું ખાય છે એ માંસ તુલ્ય છે, ભગવાનને ધરાવ્યા વિનાનું ખાય છે ધૂળ છે. ભગવાનને ધરાવીને જ ખાવું જોઈએ. પાણી પણ ભગવાનને ધરાવીને પીવું જોઈએ, પાણી પણ ભગવાનને ધરાવવું જોઈએ, ભગવાનની પ્રસાદીનું કરીને પીવું જોઈએ. તમારા ઘરની અંદર ઠાકોરજીને ધરાવેલું એક 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 ગ્લાસમાં કે એક લોટામાં પાણી રાખી મૂકવું જોઈએ. જ્યારે પણ તમે પાણી, કદાચ તમે ફિલ્ટર ડાયરેક્ટ ફ્રીજના ફિલ્ટરેથી પાણી પીતા હો, ત્યારે એ ઠાકોરજીને ધરાવેલું પાણી બે ટીપા તમારા ગ્લાસમાં ઉમેરી અને પછી પીવું જોઈએ. સીધું આમ ફ્રીજ આગળ આમ ધરીને લો તો પણ વાંધો નહીં. તમારો નવો ગ્લાસ, તમે રોજ નવો ગ્લાસ લેતા હોય તો એ ગ્લાસ તમે ત્યાં ભગવાનનું સ્વરૂપ હોય એને ધરાવીને પછી પીવો. તમે બોટલથી પાણી પીતા હો તો ભલે બોટલથી બહાર ક્યાંય ગયા હો પણ બોટલને તોડો, કંઈક ખિસ્સામાં ભગવાનનું સ્વરૂપ હોય ત્યાં ધરાવો. કદાચ ખિસ્સામાં સ્વરૂપ ન હોય તો મનોમન મનોમય મૂર્તિને
धराव, भगवान जड़ धरावे छे एवी भावना करो, पछी बॉटल थी पानी पीवो तो ये निर्गुण भाव ने पाम्यो कहेवाय। प्रसादीनी वस्तुओनो बहु मोटो महिमा छे। तमे क्यारे कोई ने भूत प्रेतादिकनो वड़गाट होय अने क्यारेक प्रयोग करवो होय तो करजो, કે કોઈને ભૂત પ્રેતાદિકનો વડગાટ હોય અને ભગવાનની પ્રસાદીનું જળ એને નથી જોયું એવી રીતે તમે બીજી રૂમમાં ઠાકોરજીના સ્વરૂપ આગળ ધરાવીને પાણી એને આપજો, એ નહીં પીવે, નહીં પીવે, એને નથી જોયું, પ્રત્યક્ષ નજરની સામે નથી જોયું, પણ ભૂત પ્રેતાદિકનો એને વડગાટ હશે, એ ઠાકોરજીને ધરાવેલું જળ નહીં પી શકે। શું આવી ગયું? ભગવાન આગળ આમ ધર્યું, ભગવાન આગળ પ્રાર્થના કરી અને એ પાણી ગ્લાસનું છે, એ ગ્લાસના પાણીમાં એવું તો શું આવી ગયું કે નથી પી શકતા? એ પાણી કોઈને છાંટો એ બળશે, બળશે, શું આવી ગયું એમાં? ભગવાનનું પ્રસાદીનું છે, કેમ ન ખાઈએ? ભગવાનની પ્રસાદીની વસ્તુઓ છે એ નહીં ખાય, ભગવાનને ધરાવ્યા વિના ડાયરેક્ટ તપેલીનું દો એ ખાશે, આવું કેમ થાય? આ તો નજરે જોયેલી ઘટના છે, એનું વર્ણન મારે નથી કરવું, પણ એ નજરે જોયેલું, અનુભવેલું છે આ તો, કે આવું થાય એટલે ભગવાનની પ્રસાદી આપણને લાગે કે આ તો ખાલી આમ બસ મૂક્યું। ઘણા આપણી આ કથા સાંભળવાવાળા તો બધા બહુ જ શ્રદ્ધાવાળા જ ભગવાનના ભક્તો હોય, પણ કદાચ કોઈની બુદ્ધિ એવો એવું વિચારે કે આમ બસ ભગવાનને આમ ધરાવીને લીધું, એમાં તો શું ફેર પડી ગયો? બહુ ફેર પડી ગયો, એ દિવ્ય થઈ ગયું, એ માઈક હતું એ દિવ્ય થઈ ગયું। મહારાજ કે ભગવાનનો ભક્ત જે અહીંયા આપે છે, ભગવાનને ધામમાં આપે છે, અહીંયા આગળ જે ભગવાનને અર્પણ કરે છે, ભગવાનને એ દિવ્ય સ્વરૂપે એ બધું જ એને ધામમાં મળે છે, તો એ ભગવાનની પ્રસાદીનું થયું, નિર્ગુણ ભાવને પામે છે। માટે ભગવાનની પ્રસાદીનું કરીને જ બધું જમવું। હવે ભગવાનનું પ્રસાદીનું કરીને જેને જમવાનું હોય એને બહારનું ક્યારે ખાઈએ? બહારનું ક્યારે ખાય? ભગવાન તો બહારનો પિઝા ખાતા નથી, ભગવાન કાંઈ દુકાનોના ચવાનાને સેવ મમરા ખાતા નથી, તો એ બહારનું ખાય જ ક્યારે? ભગવાનને ધરાવ્યા વિના ભગવાનના ભગતથી ખવાય નહીં, આ મહારાજની રીત પ્રમાણે। હવે એને કંઈ શીખવું જ ના પડે કે આ ખાવું કે ના ખાવું, એક જ નિયમ રાખવો, ભગવાનને ધરાવાય એ જમવું, ભગવાનને જે ના ધરાવાય મારથી ના જમાય, હું ભગવાનનો ભક્ત છું। આ એક જ નિયમમાં બધા નિયમ આવી જાય, કોઈ નિયમ શીખવા જવાની જરૂર ના પડે કે આ ખાવું, આ ના વાપરવું, આ વાપરવું, ભગવાનને ધરાવાય છે, ઓકે ભગવાનને ધરાવીને જમો, ભગવાનને નથી ધરાવાતું તો મારાથી પણ ન જમાય। ઘનશ્યામ મહારાજ જો ભગવાનને ધરાવીના ના જમે અને આપણે જો જમી લેતા હોય તો આપણે ભગવાનથી મોટા થઈ ગયા કહેવાઈએ। આપણું કલ્યાણ ખબર નહીં, ભગવાન નહીં કરવાનો હોય, આપણે આપણી જાતે જ કરવાનો હોય તો જ એવું થાય। ભગવાન આપણને શીખવાડે છે, શીખવાડે છે, એક નાની વસ્તુ પણ ભગવાનને ધરાવ્યા વિના ન જમશો, ઘરની અંદર એવી રીત કરો કે બધું જ ભગવાનને ધરાવી અને પછી જ બધાને પ્રસાદીનું મળે એવું કરો, ભગવાનની પ્રસાદીનું જ દરેકના મોઢામાં જાય એવું આયોજન ઘરની અંદર ગૃહસ્થ આશ્રમના ભક્તોએ કરવું જોઈએ। રસોડાનો જેના હાથમાં હોલ્ટ હોય એને એવી રીતે કરવું જોઈએ કે બધું જ ભગવાનની પ્રસાદીનું દરેક વ્યક્તિને મળે, અને ભગવાનની પ્રસાદીનું થાય એવું જ કરવું જોઈએ। આજ બધું જ મશીનોમાં બને છે, પીઝાય બને છે ને બ્રેડેય બને છે, બધું જ બને છે ઘેર, બધું જ બનાવો ભગવાન માટે, ને ભગવાન માટે બનાવી અને ઘરના બધાય સભ્યો જમો, પણ ભગવાનને જે ન ધરાવાય એવું ડાયરેક્ટ આપણા મોઢામાં ન જાય, એ તો એકલું પાપ જ છે, ભગવાનના ભગત માટે પાપ છે, જગત માટે કાંઈ નથી, ભગવાનના ભગત માટે પાપ છે આ બધું। હરિને અર્પણ કર્યા સિવાયની જેટલી ચીજો હોય એને બાલ પ્રભુ અતિ દોષેયુક્ત સમજતા, ઘરેના કે વસ્ત્ર જે કાંઈ હોય ભગવાનને અર્પણ કર્યા વિના પોતે પહેરતા નહીં, ઘરેના ને વસ્ત્ર પણ નહોતા પહેરતા। અમે આ સંતો ધોતિયા નવા કરીએ ને તો ધોતિયા પણ ઠાકોરજીને પ્રસાદીના કરીને પછી વાપરીએ, એક પેન આવી હોય ને નવી તો પેન પણ ઠાકોરજીની પ્રસાદીની કરીને પછી વાપરીએ। ઘણા ભક્તો હોય છે નવા સેલફોન લાવે તો એ ભગવાન પાસે પ્રસાદીના કરાવે પછી વાપરતા હોય છે, નવા કોઈ સાધનો લે તો ભગવાન પાસે પ્રસાદીના કરીને પછી વાપરે, એવું જ એક હરિભગત છે, નવો સોફા સેટ લીધો તો નવા સોફા સેટ ઉપર એમને મહારાજનું સ્વરૂપ પધરાવ્યું, એક દિવસ મહારાજને બેસવા દીધા, પછી બીજે દિવસથી એ લોકોએ સોફા સેટ વાપરવાનું શરૂ કર્યું, એ પ્રસાદીનો થઈ ગયો। આપણું કપડું, આપણી પેન, આપણા ચશ્મા, કોઈ પણ વસ્તુ એ ભગવાનની પ્રસાદીની કરીને, પ્રસાદીની કરીને વાપરવી જોઈએ। અમારે આ દવાની બોટલ હોય ને તો દવાની બોટલ એ ભગવાનના ચરણારવિંદે એક વખત અડાડી દે, ભગવાનને ગોળી ના ગળાવાય, પણ એ બોટલ આખી હોય એ ભગવાનના ચરણારવિંદે સ્પર્શ કરાવી દઈએ અને પછી એની ગોળી લઈએ, દવા લેવાની હોય ને બીમાર થયા હોય ને તો એવી રીતે લઈએ, પ્રસાદીનું કરીને આપણે લઈએ, ભગવાનની આવી રુચિ છે। માટે ગૃહસ્થ આશ્રમમાં રહેલા ભગવાનના ભક્તોને આ રીત ખાસ શીખવી, ભગવાનને અર્પણ કર્યા વિના પોતે કશું જ મહારાજ પહેરતા નહીં,
જે કોઈ નવા વાહન જેવી વસ્તુ હોય તો પણ તે પહેલાં ભગવાનને અર્પણ કરતા, શ્રીહરિ આત્મનિવેદી ભક્તની રીતને પરમ પ્રેમ ભાવથી રાખતા. જગતમાં અનાચાર વધી ગયો હતો તેને દેખીને શ્રીહરિ પોતે સદાચારને વિશેષ રૂપમાં પાડતા. અનાચાર બહુ હતો એટલે મહારાજ કે હું જ પાડવાનું શરૂ કરું તો બધાને આવડે. ચાર વર્ણ અને ચાર આશ્રમના લોકો સદાચારરૂપ ધર્મ પાડવામાં મંદ થઈ ગયા હતા. જે અચ્યુત ગોત્રી હતા એટલે કે વૈષ્ણવ રામાનંદી સમાજવાળા, એને એ સદાચાર ધર્મને પ્રથમ છોડી દીધો હતો. પહેલાં મેદાનમાં આ લોકો ઉતર્યા હતા, બધો સદાચાર છોડી દીધો. બ્રહ્મવેતાને બ્રહ્મનિષ્ઠ થવું એ જ્ઞાન તો અત્યંત દુર્લભ છે. સર્વપ્રથમ વર્તન શુદ્ધ હોવું જોઈએ. પિંડ અને બ્રહ્માંડથી જુદા થઈને અર્થાત ત્રણ દેહ અને દુનિયાના ભાવને છોડીને ત્રિગુણાતીત સ્થિતિમાં વર્તવું જોઈએ. બ્રહ્મરૂપ થઈને ભગવાનનું ભજન કરવું અને જેના જે ધર્મ હોય તે ક્યારેય તજવા જોઈએ નહીં. સન્માર્ગ કે કુમાર્ગની વિગત તો જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થતી હોય છે. જ્યારે તે જ્ઞાન ઇન્દ્રિયોનો જ લય થઈ જાય એટલે કે દેહનું ભાન ન રહે ત્યારે તેને કોઈ નિયમ બાધ કરતા નથી, એ નિશ્ચિત વાત છે. કહેવાનો અર્થ એ છે કે ધર્મ નિયમ આ બધાય એ વખતે જે આ સંપ્રદાયો એ સમાજોએ ધર્મ નિયમ છોડી દીધા. તો કે છે ધર્મ નિયમ કોને છોડી દેવા? કદાચ ચાલો છોડી દો પણ કોને? ખાલી બ્રહ્મ કહેવાથી બ્રહ્મ નથી થઈ જવાતું. પરંતુ જેને દેહનું ભાન ન રહે, જેને મીઠું જીભ ઉપર મૂકે અને ખારું ન લાગે, સાકર મૂકે અને ગળી ન લાગે, જેને દેહની ક્રિયા જાતે કોઈ પ્રકારની ભૂખ તરસ કાંઈ એને અનુભવાય નહીં, એવા જે હોય એને કદાચ નિયમ કે ધર્મ છૂટી જાય, એ ખરેખર એવા થઈ ગયા. પરંતુ જ્યાં સુધી સાકર ગળી લાગે છે, મીઠું ખારું લાગે છે, જ્યાં સુધી ઠંડી ગરમી લાગે છે, જ્યાં સુધી ઊભા થઈને ભૂખ લાગે છે અને જમવા બેસીએ છીએ, ત્યાં સુધી તો બધા જ ધર્મ નિયમ પાળવા જોઈએ એવો ભગવાનનો મત છે. એટલે ભગવાન સદાચારનું પાલન કરતા અને સદાચારનું પાલન કરીને બીજાને શીખવાડતા. અંતઃકરણમાં સારા નરસાનો વિવેક હોય અને જાણી જોઈને ધર્મનો ત્યાગ કરે તો તે અધમમાં પણ અધમ છે એમ જાણવું, તે સમાગમ કરવાને લાયક નથી. અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરવા અને વર્ણાશ્રમના ધર્મને સ્થાપવા માટે શ્રીહરિએ કેટલાક શ્રેષ્ઠ નિયમ ધર્મ ધારણ કર્યા. તુલસીની બેવડી કંઠી બનાવીને ગળામાં ધારણ કરી, કપાળમાં ઉર્ધ્વપુન તિલક કરતા, તે તિલકના મધ્યમાં ભગવાનની પ્રસાદીનો કુમકુમનો ગોળ ચાંદલો કરતા. આપણો આ તિલક ચાંદલો છે ને એ ઘનશ્યામ મહારાજ બાળપણથી કરતા, ત્યાંથી લઈને આવ્યા છે, અક્ષરધામમાંથી લઈને આવેલા છે. આ સિમ્બોલ ક્યાંય ના મળે, આ મહારાજનો સ્થાપેલો છે. રામકોટ અને જન્મસ્થાનમાં જઈ શ્રીહરિ નિત્ય પ્રદક્ષિણા કરતા. હવે ભગવાનનો થોડો દૈનિક ક્રમ આવે છે કે ભગવાન દિવસે શું કરતા. તો કે રામકોટ અને જન્મસ્થાનમાં જઈને શ્રીહરિ નિત્ય પ્રદક્ષિણા કરતા. બ્રહ્મકુંડ, સ્વર્ગદ્વારી ઘાટ, જાનકી ઘાટ, વિદ્યાકુંડ, સરજુકુંડ અને ભદ્રાસન આદિ તીર્થોમાં પણ ભૈહારી પ્રભુ જતા. કનક સિંહાસન, રત્ન સિંહાસન, આ બધા અયોધ્યાની અંદર બધા આ તીર્થ મંદિરો અને સ્થાનો છે, ત્યાં મહારાજ જતા. હનુમાનગઢી, સુગ્રીવ ટીલા પણ હંમેશા જતા. અયોધ્યામાં જગન્નાથ કાવડિયાનું એક સુંદર જગ્યા હતી અને જેટલા ત્યાગી સાધુ કહેવાતા એ બધા ત્યાં રહેતા. શ્રીહરિ ત્યાં પણ નિત્ય જતા. ઘનશ્યામ મહારાજને આધારાનંદ સ્વામીએ બહુ ટૂંકમાં વર્ણન કર્યું છે, પણ મહારાજનો સહજ સ્વભાવ એવો હતો કે નિત્ય દેવ મંદિરે જવું, રોજ જતા. રોજ હનુમાનગઢીએ ઘનશ્યામ મહારાજ પોતાના નિયમ પ્રમાણે સૌથી પહેલાં હનુમાનગઢીએ જતા. એક વખત હનુમાનગઢીએ હનુમાનજીના દર્શન માટે ત્યાં ગયા, ત્યાં રામાયણની કથા ચાલતી હતી. ઘનશ્યામ મહારાજને કથા વાર્તાનો તો પહેલેથી જ રસ, કથા વાર્તા એ તો એમનું જીવન હતું, કથા વાર્તા તેમનો શ્વાસ હતો. ગઈકાલની સ્વાભાવિક રૂચિમાં મહારાજને કથા વાર્તામાં રૂચિ હતી એમ આવેલું. એટલે મહારાજ કથા વાર્તા સાંભળવા ત્યાં બેસી ગયા. બહુ મોડું થયું એટલે ભક્તિ માતા ચિંતા કરવા લાગ્યા અને રામ પ્રતાપજીને કે હજુ ઘનશ્યામ આવ્યા નહીં, જરા તપાસ તો કરી આવો કે ઘનશ્યામ ક્યાં છે, કયા મંદિરે છે. કારણ કે ઘનશ્યામ મહારાજને ઘણી વખત લગ્ની લાગી જતી તો રાત્રે મોડા મોડા આવે અને એની ચિંતા ભક્તિ માતાને બહુ થતી. એટલે રામ પ્રતાપજી માથે પાગ મૂકી અને પછી નીકળી પડ્યા ખોળવા માટે. હવે અત્યારના આપણા છોકરા તમારા છોકરાને ખોળવા હોય તો મંદિર મળે એવું તો બહુ ઓછું બને, સત્સંગીના ઘરમાં તો એવું જ થાય, પણ અત્યારના યુગ પ્રમાણે જો ખોળવા જાય ને તો મંદિર ના મળે, ક્યાંક થિયેટરમાં મળે કે ક્યાંક બગીચામાં મળે, ક્યાંક દુકાનમાં મળી જાય, ક્યાંક હોટલમાં મળી જાય, એવું થાય. અત્યારના છોકરાના એડ્રેસ એ બધા હોય, મંદિર એડ્રેસ તો જે સત્સંગના સંસ્કારો લઈને મોટા થયેલા છે એવા છોકરાઓના મળે
કે આપણા પરિવારની અંદર છોકરાઓ એવા છે કે જેને શનિ રવિ હોય, રજા પડે ને તરત મંદિર આવે, પણ એવા તો આ સમાજમાં કેટલા હોય, ગણતરીના હોય. રામ પ્રતાપજી સૌથી પહેલાં ઘનશ્યામ મહારાજનું એડ્રેસ હનુમાનગઢીએ ગયા. ત્યાં રામાયણની કથા ચાલતી હતી, ઘનશ્યામ મહારાજ ધ્યાનથી સાંભળતા હતા, માળા કરતા હતા. એટલે રામ પ્રતાપજી જઈને કહે છે, ઘનશ્યામ ઘેર ચાલો, માતાજી બોલાવે છે. ત્યારે ઘનશ્યામ કે, તમે બીજા મંદિર જઈ આવો, હું આ કથા પૂરી થાય ને એટલે આવું છું. રામ પ્રતાપજી કે, ઘનશ્યામ મારે બહુ જીત કરવા મજા નહીં, એટલે હું બીજા મંદિરે જઈ આવું. એટલે એ બહુ શ્રદ્ધાપૂર્વક રામકથા ઘનશ્યામ સાંભળતા હતા સ્થિર આસન લગાવીને. એટલે ત્યાંથી પછી રામ પ્રતાપજી આગળ ગયા, બીજે હું મંદિર જઈ આવું, કનક ભવનમાં ગયા. તે કનક ભવનની અંદર ગયા તો ત્યાં શ્રીમદ ભાગવતની કથા ચાલતી હતી અને ત્યાં પણ ઘનશ્યામ માળા લઈને કથા સાંભળતા હતા. રામ પ્રતાપજી કે, હારું હનુમાન ગઢીએ હું જઈને આવ્યો ને ત્યાં બેઠા છે, અહીં આગળ બેઠા છે. એટલે કે, ઘનશ્યામ ઘેર ચાલો, મૈયા બોલાવે છે તમને. ઘનશ્યામ મહારાજ કે, ભાઈ અત્યારે શ્રીમદ ભાગવતની બહુ સુંદર કથા ચાલે છે, હમણાં થોડી વારમાં પૂરી થઈ જશે, એક કામ કરો, તમે આગળ જઈ આવો બીજા મંદિરે, પછી પાછા વળો ને ત્યારે આપણે આરે જઈએ. રામ પ્રતાપજીને થયું કે, ત્યાં હનુમાન ગઢી હતો ત્યાંથી દોડીને ઘનશ્યામ અહીં આવી ગયા છે આટલા વહેલા. એટલે કોઈને પૂછ્યું કે આ ક્યારથી બેઠા છે, ત્યારે બીજા શ્રોતાઓ હતા મંદિરમાં, એને કીધું કે સંધ્યા સમયથી અને શ્રીમદ ભાગવતની કથા શરૂ થઈ ત્યારથી ઘનશ્યામ અહીં સ્થિર આસને બેઠા છે. આને આશ્ચર્ય લાગ્યું રામ પ્રતાપજીને, પણ હશે, કારણ કે આવું બધું જોયા જ કરતા હતા, એટલે લાગ્યું કે જે કાંઈ હશે, હાલો આગળ જવું. એટલે રામ પ્રતાપજી ત્યાંથી પછી આગળ ગયા. આગળ ગયા તો રામ પ્રતાપજી ત્યાંથી કોપ ભવન ગયા. તો કોપ ભવનની અંદર ગયા તો ત્યાં તો ઘનશ્યામ મહારાજ એક પગે ઊભા માળા ફેરવતા હતા. રામ પ્રતાપજીએ કોઈને પૂછ્યું, ભાઈ અહીં આગળ ઘનશ્યામ કેટલા સમયથી માળા ફેરવે? તો કે હાંજ પડી ત્યારથી અમે ત્યાં જોઈએ છીએ, એક પગે ઊભા ઊભા માળા ફેરવે છે. રામ પ્રતાપજીને આશ્ચર્ય લાગ્યું. ઘનશ્યામને કે, ચાલો ઘેર. ઘનશ્યામ કે, મારે થોડી માળા બાકી છે, એટલે તમે આગળ જઈ આવો, પછી આપણે પાછા વળશું ને ત્યારે ઘેર જશું. રામ પ્રતાપજી તે દિવસે અયોધ્યાના 20 મંદિરોમાં ફર્યા તો 20-20 મંદિરમાં ઘનશ્યામ બેઠેલા હતા. એટલું બધું આશ્ચર્ય થયું, એટલું બધું કુતૂહલ થયું, એટલું બધું આમ મગજ ચક્રાવે ચડ્યું કે હું શું જોઉં છું. જ્યાં જઉં ત્યાં ઘનશ્યામ પાછા વળતા, હનુમાન ગઢીએ પાછા ગયા, જોયા હું ન્યા બેઠો છે કે આમ આગળ આગળ મારાથી આગળ હાલતો લાગે છે. તો હનુમાન ગઢીએ ગયા ત્યારે તો ત્યાં જો શ્રીપતિમ શ્રીધર્મ કથા પૂરી થતી હતી ને ઘનશ્યામ મહારાજ કે, ચાલો ભાઈ હવે ઘેર. અને પછી રામ પ્રતાપજીની જોડે ઘેર ગયા. રામ પ્રતાપજીએ ઘેર જઈને ભક્તિ માતાને બધી વાત સંભળાવી કે આવું મારે તો આજે થયું. ભક્તિ માતા કે, ઘનશ્યામ તો કંઈક દિવ્ય પુરુષ છે, એ તો આપણો તમારો નાનો ભાઈ થઈને વર્તે છે, પણ એ તો ભગવાન છે. ધર્મદેવને પણ આવી બધી કથાઓ, ઘણી વખત આવા ચરિત્રો મહારાજ કરતા ને ત્યારે એ સ્મૃતિમાં રહેતા, ત્યારે પૂર્વની વાત ઘણી વખત યાદ આવી જતી. આવી રીતે ઘનશ્યામ મહારાજ આવ્યા. બીજે દિવસે ઘનશ્યામ મહારાજ ભક્તિ માતા ક્યાંક મંદિરે ગયા હતા. ત્યાં ઘનશ્યામ મહારાજ સરિયું સ્નાન કરીને આવ્યા, પૂજા કરી અને પછી ભાભી પાસે આવ્યા. અને ભાભીને કે, મને બહુ ભૂખ લાગી છે, જલ્દી કંઈ ખાવાનું આપો. એટલે ભાભીએ કહ્યું, રસોઈને થોડી વાર છે, એટલે તમે ચણા મમરા સુખડી મગદળ કંઈ જમવું હોય તો હું આપું. ઘનશ્યામ કે, ના મારે તો પેંડા ખાવા છે. હવે જે કોઈ દિવસ પેંડા માગે નહીં. ઘનશ્યામ મહારાજનું એટલો સાદો ખોરાક, ભગવાનને ધરાવી અને પછી બધું થોડું લઈ લે અને થોડું જમી અને તરત એના જે કામમાં લાગવાનું હોય એને લાગી જાય. ભણવાનું હોય કે ભજન હોય, મંદિરે જવાનું હોય, ત્યાં તરત જતા રહે. કોઈ દિવસ ખાવા પીવાની બાબતમાં ઘનશ્યામ મહારાજ કોઈ પ્રકારની ફરિયાદ કરતા જ નહીં. પણ આજે ભાભી જોડે જીદ પકડી કે, મારે પેંડા જ ખાવા છે. ભાભી કે, પેંડા હું ક્યાંથી લાવું? પેંડા નથી, બીજું કંઈ ખાવું હોય તો કહો. પેંડા તો ભૈયા ઘરમાં નથી, કે દાદા આવશે ત્યારે મગાવી દઈશ. પણ આજે ઘનશ્યામ બહુ અઢે ચડ્યા, એક જ રડ લીધી, મારે તો પેંડા અપઘડી જ જોઈએ છે. ભાભી પૂરીનો લોટ બાંધતા હતા, એટલે પૂરીનો લોટ બાંધતા હતા ને એટલે અંગૂઠી જે હતી, એ અંગૂઠી એટલે વીંટી, એ વીંટી બાજુ પર મૂકેલી. ઘનશ્યામની અઢ જોઈને ભાભી થોડું હસ્યા અને ભાભીએ કીધું, ભૈયા તમને એવે ઠેકાણે પરનાવીશ કે રોજ પેંડા ખાવા મળે. તમને લગ્ન એવી જગ્યાએ કરાવીશ, તમને રોજ પેંડા ખવડાવે તમારી ઘરવાળી. અને જ્યારે ભાભી આવું બોલ્યા ને, મહારાજને આ ગમ્યું નહીં. મહારાજે આ વાત સાંભળવી નહોતી એટલે મહારાજને ગમ્યું નહીં. એટલે મહારાજે કીધું, હું તો વગર પરને લગ્ન કર્યા વિના રોજ પેંડા મગદળ ખાઈશ ભાભી, મારે લગ્ન કરવાની જરૂર જ નહીં પડે,
હું તો રોજ પેંડા ખાઈશ લગ્ન કર્યા વિના. એટલે ભાભી જાણતા હતા કે દિયરજી આજે ગમતે ચડ્યા છે, એટલે લોટ બાંધતા બાંધતા કહ્યું તો જાઓ સામે હલવાઈની દુકાન છે ત્યાં પુષ્કળ પેંડા છે, ખાઈ લો. એટલે ઘનશ્યામ મહારાજે તરત ભાભીની જે અંગૂઠી હતી ને પેલી વીંટી, એ વીંટી લઈ લીધી અને ઘનશ્યામને પકડવા માટે પછી ભાભી પાછળ દોડ્યા. ભાભી પાછળ દોડ્યા તે ઘનશ્યામ એક ઓરડામથી બીજા ઓરડામ, બીજામથી ત્રીજા ઓરડામ વારે વારે બતાવે, ભાભી વીંટી, ભાભી વીંટી, ભાભી જો આ વીંટી જોઈએ છે, આના તો હું પેંડા ખાવાનો છું, એમ કરીને પાછા ભાગે. ભાભી પાછળ દોડે એક ઓરડામથી બીજા, બીજામથી ત્રીજામ, ભાભી થાકી ગયા. આ ખરે એક ઓરડાની અંદર ઘનશ્યામ ભરાયા ને એને ઓરડો બંધ કરી દીધો. ભાભી કે હવે હું ખોલવાની નથી, અંદર ઓરડામ બેઠા રહો તમે. ત્યાં આમ કરીને આમ ફરીને જોયો તો ફળિયામ બહાર ઉભેલા, ભાભી વીંટી પેંડા ખાઈશાના, આમ કરી અને લઈને ભાગ્યા. લઈને ભાગ્યા અને બધાને મિત્રોને ભેગા કરે, હાલો આજ તો આપણા તરફથી પાર્ટી, હલવાઈને ત્યાં જઈને કે જો આ વીંટી કેટલી મીઠાઈ મળશે. એટલે હલવાઈ કે કેટલી મીઠાઈ, તમે જેટલી ખાઈ શકો એટલી મીઠાઈ. ઘનશ્યામ કે વિચારીને કહેજે, હા તમે જેટલી ખાઈ શકો એટલી, ઉપાડો ટોપલા કે. અને બધાય ટોપલા બધાય ભાઈબંધોને ખવડાવ્યો ને ઘનશ્યામ મહારાજ બધી મીઠાઈ ખાલી કરી નાખી આખી હલવાઈની દુકાનની. પછી હાજ પડી વા આવી એટલે ભક્તિ માતા ને બધા આવી ગયા હવે તો. એટલે પૂછ્યું ઘનશ્યામ ક્યાં છે, ઘનશ્યામ ક્યાં ગયો, ઘનશ્યામ ક્યાં ગયો. પણ ભાભી કોઈને કહે નહીં, કારણ કે બીક લાગે કે જો કહીશ તો ઘનશ્યામને બધા વળશે, હેત બહુ ભાભીને. એટલે કંઈ ફરિયાદ ના કરી, પણ ભક્તિ માતાને ધીરે રહીને કીધું કે આજે ઘનશ્યામને મેં બહુ કીધું, પણ ઘનશ્યામ ભૈયા કંઈ માન્યા નહીં ને વીંટી ચોરીને ગયા, આપણા ધર્મકુળનું નામ ખરાબ થાય. આજે વીંટી લઈ ગયા, પેંડા ખાવા છે, આવી હઠ લીધી, ખબર નહીં કેમ લીધી. પણ ભક્તિ માતાએ આ વાત રામ પ્રતાપજીને કીધી ને રામ પ્રતાપજીને તો પારો ગયો. ઘનશ્યામ મહારાજ જેવા આવ્યા એવા સીધો કાન ઝાલ્યો, વીંટી ક્યાં ગઈ કે ભૈયા મેં વીંટી નથી લીધી કે. તો વીંટી નથી લીધી, હલવાઈને ત્યાં જઈને પેંડા ખાધા, ભાભી કહે છે તારી. ભાભીને બહુ દુઃખ થયું કે મેં ક્યાં કીધું ભક્તિ માતાને, આ સાંભળી ગયા. અને રામ પ્રતાપજીએ પછી ઘનશ્યામ મહારાજને બહુ વઢ્યા. આમ તો એક ક્યાંક તો લખ્યું છે કે એક આપી દીધી પ્રસાદી, અને ઘનશ્યામ મહારાજ થોડી વાર તો રડવાય લાગ્યા, પણ તરત પછી ભાભીએ ખોળામાં લઈ લીધા. ઘનશ્યામ મહારાજ કે અમે ક્યાંય મીઠાઈ કોઈની ખાધી નથી, ચાલો હલવાઈની દુકાને ગયા. હલવાઈની દુકાને જાય છે, ઓલા હલવાઈને કહે છે રામ પ્રતાપજીને ધર્મદેવ કે તને વીંટી આપી છે ઘનશ્યામે, તો કે આ મારી બધી મીઠાઈ ખાઈ ગયા, હવે તમે જો પૈસા ચૂકવો મીઠાઈના તો હું તમને વીંટી પાછી આપું. ઘનશ્યામ મહારાજ કે ખોટું બોલે છે, અમે મીઠાઈ ખાધી જ નથી, હાલ તારી દુકાન બતાય. ઘનશ્યામ મહારાજ આગળ ગયા, દુકાન જોયો તો બધી ભરેલી. પેલો હલવાઈ આશ્ચર્યમાં પડ્યો કે આ કેવું, બધાએ આશ્ચર્ય, એના મિત્રો ઘનશ્યામ મહારાજને એ બધા આશ્ચર્યમાં પડ્યા ને વીંટી પાછી આપી. વીંટી પાછી આપીને હલવાઈએ કીધું ઘનશ્યામ મહારાજને કે તમારે રોજ છે ને મારે ત્યાં મીઠાઈ જમવા આવવું. આવા મહારાજ ચરિત્રો પણ કરતા. એ હનુમાનગઢીએ મહારાજ દર્શન કરવા ગયા અને બીજે દિવસે મહારાજે આવું ચરિત્ર કરેલું રામ પ્રતાપજી જ્યારે ખોળવા ગયેલા ત્યારે. પણ મહારાજ આવી રીતે રાત અને દિવસ ભજનની અંદર જ લગ્નીવાળા હતા. મંદિરે જવું બહુ ગમતું, ક્યારેક આવા બાળ ચરિત્રો કરીને બધાને આનંદ કરાવતા. શ્રીહરિ જગન્નાથ કાવડિયાની એક સુંદર જગ્યા હતી, ત્યાં પણ જતા. જેટલા ત્યાગી સાધુ કહેવાતા બધા ત્યાં રહેતા હતા. શ્રીહરિ ત્યાં પણ નિત્ય જતા, ત્યાં ત્યાગી સાધુને જોઈને રાજી થતા. સાધુઓ પ્રેમી હતા મહારાજ. અહલ્યાબાઈને મંદિરે પણ શ્રીહરિ જતા. દિલાપસીગંજ, સુંદર રાયગંજ અને જેસંગપુર પણ ઉત્સાહથી જતા. જ્યાં ભગવાન હોય કે ભગવાનના ભક્ત રહેતા હોય ત્યાં ચિત્તને ખેંચનારા શ્રીહરિ જતા. જેટલા તીર્થસ્થાન ગણાતા ત્યાં સવારમાં ઉઠીને બધે ફરતા. જ્યાં જ્યાં રામ અને કૃષ્ણની મૂર્તિઓ હોય ત્યાં ત્યાં હરખભર સ્તુતિ કરતા, એક પગે ઊભા રહેતા અને ભક્તિરસથી તરબોળ વચન ઉચ્ચારતા. ભગવાન શ્રી રઘુનાથજી આપને ધન્ય છે, ધન્ય છે, આપનો મહિમા અપાર છે, આપના ચરણરદના પ્રતાપથી અહલ્યા પવિત્ર થઈ. તે દેખીને ઋષિમુનિઓ પણ વિસ્મિત થયા અને વિનયભર્યા વચન બોલવા લાગ્યા. આપે ગુહરાજાનો સંસારથી ઉદ્ધાર કર્યો, અપરાધી જયંતને પણ ઉદ્ધાર્યો, દુઃખથી છોડાવ્યો, સબરીને સનાથ કરી તેનો ઉદ્ધાર કર્યો, જટાયુનો પણ મોક્ષ કર્યો, તેના અંત સમયે પોતાના દર્શન આપ્યા. હે ભગવાન, આપે પ્રસન્ન થઈને પોતાને હાથે તેની અંતિમ ક્રિયા કરી. આપે સુગ્રીવની સાથે મિત્રતા કરીને વાલીને માર્યો અને શક્તિશાળી બળવાન હનુમાનજીને નિરંતર પોતાની પાસે રાખ્યા. આવી રીતે ભગવાન રામચંદ્રજીની મૂર્તિની પાસે એક પગે ઊભા ઊભા સ્તુતિ કરતા,
એવું અહીં આધારાનંદ સ્વામી લખે છે. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે, ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનો સાગરના પ્રથમ પૂર્વમાં વિદ્યાભ્યાસ તથા પ્રતિદિન દેવ મંદિર જવાનો નિયમ એ નામે 47મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.